મિત્રો નમસ્કાર, જેડેસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 12/8/2020 અને બુધવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો આપની આજ વિશે વાત કરવી છે રાશિ ભવિષ્યની. 12 રાશિ પૈકી પ્રથમ રાશિ કે મેષ રાશિની, તો મેષ રાશિના જાતકોએ આજના દિવસે ધાર્મિક સંસ્થાઓ સેવા સંબંધિત કાર્યોમાં તમારું મહત્વપૂર્ણ યોગદાન રહેશે. સામાજિક સીમા વધશે અને તમે અનેક પ્રકારની ગતિવિધિઓમાં આજે વ્યસ્ત રહેશો. મિત્રો વાત કરીએ વૃષભ રાશિની. આજે લોકોની ચિંતા કરશો નહીં તો તમારા મન પ્રમાણે કાર્યો કરવામાં તમે ધ્યાન આપો. કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત થાય હો, તેમજ આજના દિવસે લોકો તમારી યોગ્યતાની ચોક્કસ રીતે ચકાસણી કરશે. વાત કરીશું મિથુન રાશિની. છેલ્લા થોડા સમયથી તમે તમારા અંદરની ઉર્જાને એકત્રિત કરવા માટે જ પ્રયાસ કર્યો છે, તેના કારણે તમારો સ્વભાવ ખૂબ જ વધારે પોઝિટિવ થઈ ગયો છે અને ચોક્કસ તે પોઝિટિવ સ્વભાવના લીધે તમે આગળ સારું કામ કરવાના છો. વાત કરીશું કર્ક રાશિની. થોડા વિશેષ કાર્ય સંબંધિત બનેલી યોજના આજે લોકો દ્વારા શરૂ કરવામાં આવશે. ગ્રહ સ્થિતિઓ તમારા માટે સારી રહેશે અને આજનો દિવસ તમારા માટે શુભદાયી અને મંગળદાયી જણાશે. વાત કરીશું સિંહ રાશિની. કોઈ અજાણી વ્યક્તિ સાથે અચાનક જ મુલાકાત થઈ જાય, તમારા ભાગ્યોદય સંબંધિત કોઈ દ્વાર ખુલી શકે એમ છે. આજના દિવસે યુવા વર્ગ પોતાની કોઈ દુવિધાનો દૂર કરવાની ચોક્કસ રાહત અનુભવશે. વાત કરીશું કન્યા રાશિની. તો આજે તમે તમારા કાર્યો ઉપર જેટલા વધારે પરિશ્રમ આપ્યો છે તેના ઉપર પ્રમાણે તેના ઉપર તમને ચોક્કસ સારું રિઝલ્ટ મળશે. વિદ્યાર્થી વર્ગની શિક્ષા સંબંધિત કોઈ મુશ્કેલીઓ દૂર થવાની ચોક્કસ શક્યતાઓ રહેલી છે. વાત કરવી છે તુલા રાશિની. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તેના અંગે યોગ્ય વિચાર કરવાથી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. દિવસથી ચાલી રહેલી વ્યસ્તતા આજે સંપૂર્ણ રીતે પૂર્ણ થશે. શાંતિ અને સુકૂન પણ પ્રાપ્ત થઈ શકે એમ છે. વાત કરવી છે આગળ વૃશ્ચિક રાશિની. ધર્મ અને આધ્યાત્મિકતા પ્રત્યે વધી રહેલી આસ્થા તમારા દ્રષ્ટિકોણમાં આશ્ચર્યજનક પરિવર્તન લાવશે. તમારો આખો દિવસ વિશેષ કાર્ય સંબંધિત યોજના બતાવવા માટે સંપન્ન રહેશે. વાત કરવી છે આજના દિવસે ધનરાશિની. ગ્રહ સંબંધિત સ્થિતિઓ ભાગ્ય તમારા માટે અવસર લઈને આવશે, તેના ઉપર ભરપૂર સહયોગ કરવાનો છે. તમારી કાર્યક્ષમતાની યોગ્યતા પર વિશ્વાસ રાખો. વાત કરીશું આજના દિવસે મકર રાશિની. તો સંતોષજનક સમય ચાલી રહ્યો છે. ઉતાવળની જગ્યાએ શાંતિપૂર્ણ રીતે કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. કોઈ સંબંધિત કાર્યથી સંબંધ ખરાબ થાય તો ચિંતા કરશો નહીં. વાત કરવી છે આજના દિવસે કુંભ રાશિની. થોડા સમયથી ચાલી રહેલી પરિશ્રેણીઓ તમારા માટે પોઝિટિવ દ્રષ્ટિકોણ અને સંતુલિત વિચારથી ઉકેલાઈ જશે. એક નવી ઉર્જા સાથે તમારા કામ ઉપર ધ્યાન આપવાનું છે. વાત કરીશું મીન રાશિની. આજે રત્નાત્મક અને ઘરની સજાવટ સંબંધિત કાર્યો પર રસ રાખશો, થાક વધારે લાગશે. રાહત મેળવવા માટે કોઈ એકાંત અથવા ધાર્મિક સંસ્થામાં ધાર્મિક સ્થાને જવાનો વિચાર કરો મિત્રો, સારું રહેશે. વાત કરી મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો છે. આજના દિવસની આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જેડેસ ટીવીમાં વધુમાં વધુ આપ સંપર્કમાં રહો અને આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો જ્યોતિષ અને વાસ્તુની સલાહ.
We'll be right back.